વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે રેખાઓ અને ખૂણાઓનો પાઠ શરૂ કર્યો છે. એની અંદર આપણે ખૂણાઓ વિશે આગળ વધીએ. ખૂણો એટલે શું? સામાન્ય ઉદ્ભવ બિંદુવાળા બે ભિન્ન કિરણોના યોગગણને ખૂણો કહેવાય. એટલે બે કિરણો વડે ખૂણો રચાય. એની અંદર આ જે ઉદ્ભવ બિંદુ એને કહેવાય ખૂણાનો શિરોબિંદુ, અને જે બે કિરણો એને ખૂણાના ભુજ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે ખૂણાના પ્રકારની વાત કરીશું. ખૂણાના પ્રકાર, નંબર 1, લઘુ કોણ. શૂન્ય અને 90 અંશ વચ્ચેના ખૂણાને લઘુ કોણ કહેવાય. એટલે કે 90 અંશથી નાના ખૂણાને લઘુ કોણ તરીકે આપણે ઓળખીએ. આ લઘુ કોણ છે, એને એમ પણ કહેવાય ખૂણો ABC. ચાલો ખૂણો ABC આમ દર્શાવાય, ABC, અથવા તો એને ખૂણો CBA પણ કહેવાય, અથવા ખૂણો B કહીશું. એનું માપ 40 થશે. આ બધાનું માપ 40. એટલે આ ખૂણાને ત્રણ પ્રકારે દર્શાવાય. નંબર 1, ખૂણો ABC અથવા ખૂણો CBA અથવા ખૂણો B તરીકે ઓળખાય. એટલે આ રીતે આપણે એને દર્શાવી શકીએ. હવે ગુરુ કોણ. 90 અંશ અને 180 વચ્ચેના ખૂણાને ગુરુ કોણ કહેવાય. એટલે કે 90 અંશથી મોટો અને 180થી નાના ખૂણાને ગુરુ કોણ તરીકે ઓળખાય. આ ગુરુ કોણ છે, એને પણ ખૂણો ABC અથવા ખૂણો CBA અથવા ખૂણો B કહેવાય. એટલે એનું માપ દર્શાવવા માટે આમ લખાય. ચાલો કાટકોણ. 90 અંશના ખૂણાને કાટકોણ કહેવાય. તમે જાણો છો જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય એને આપણે કાટખૂણો તરીકે ઓળખીએ. તો આ કાટખૂણો છે, એનો સંકેત આમ દર્શાવવામાં આવે, અને એ રીતે એને દર્શાવી શકાય. આ બધામાં એક કાળજી રાખજો વિદ્યાર્થી મિત્રો, કે આ ખૂણો દર્શાવવો હોય, ધારો કે આ કાટખૂણો છે, તો એને એમ કહેવાય ખૂણો ABC બરાબર 90 તરીકે ઓળખવામાં આવે, અથવા ખૂણો CBA અથવા ખૂણો CBA બરાબર 90 CBA, અથવા ખૂણો B, ચાલો અથવા ખૂણો B બરાબર 90. એને માપ કોણ વડે બી દર્શાવવામાં આવે, પણ આપણે નવી બુક્સમાં માપ દર્શાવવામાં આવેલું નથી, એને ખૂણો દર્શાવાય છે. ચાલો હવે આવે સરળ કોણ. 180 અંશના ખૂણાને સરળ કોણ કહેવાય. તમે જોઈ લો આખી રેખા દોરી છે, આખી રેખા, અને આખો ખૂણો આર્યા, આખો ખૂણો એને 180 કહેવાય. એને દર્શાવાય નહીં એટલે એકચ્યુઅલી એને સરળ કોણ તરીકે ઓળખવામાં આવે. ચાલો વિપરીત કોણ. 180થી મોટો અને 360થી નાના ખૂણાને વિપરીત કોણ કહેવાય. તમે જોઈ લો આ કિરણ છે, આ ધારો કે A, ચાલ આ B ને આ C, તો આખો ખૂણો આર્યા એને આપણે કહીશું વિપરીત કોણ. એટલે વિપરીત કોણમાં કરવાનું કઈ નહીં, 180થી મોટો અને 360થી નાનો એને વિપરીત કોણ તરીકે ઓળખાય. વિદ્યાર્થી મિત્રો, કોટિકોણ. કોટિકોણ એટલે બે ખૂણાવાના, જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય તેને એકબીજાના કોટિકોણ કહેવાય. સમજાવું, સપોઝ 30નો કોટિકોણ, ચાલો 30નો કોટિકોણ, તો તમે જોઈ લો એમાં કરવાનું કઈ નહીં, 90માંથી બાદ કરો. એટલે 90 - 30 બરાબર 60. એટલે કે 90નો કોટિકોણ, એ યાદ રાખજો, એ 30 + 60 થશે. હવે તમને એમ કહ્યું 50નો કોટિકોણ, ચાલો 50નો કોટિકોણ, એટલે 90 - 50 બરાબર 40. એટલે કોટિકોણ શોધવા માટે આપેલા ખૂણાને 90માંથી બાદ કરશો એટલે આપણને કોટિકોણ મળે. સપોઝ એમ કહ્યું એક્સનો કોટિકોણ, ચાલો એક્સનો કોટિકોણ એટલે 90 - એક્સ એને ઓળખવામાં આવે. ચાલો પૂરક કોણ. જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તેને એકબીજાના પૂરક કોણ કહેવાય. ચાલો પૂરક કોણ હોય તો 180માંથી બાદ કરશું. સપોઝ એમ કહ્યું 80નો પૂરક કોણ, ચાલો 80નો પૂરક કોણ બરાબર 180 - 80 = 100. 80નો પૂરક કોણ 100 બને. હવે એમ કહ્યું ચાલો 10 - એક્સ નો પૂરક કોણ, આ રીતે આપણે ગૂંચવામાં આવ્યું 10 - એક્સ નો પૂરક કોણ, તો 180 - 10 - એક્સ કૌંસમાં લખવાના બરાબર 180 - 10 અને - એક્સ - વત્તા બરાબર 170 - એક્સ. એટલે 10 - એક્સ નો પૂરક કોણ 170 - એક્સ થાય. કોટિકોણ એટલે 90માંથી બાદ કરો, પૂરક કોણ એટલે 180માંથી બાદ કરો. હવે તમને એમ કહ્યું કોટિકોણનો પૂરક કોણ, દાખલા આપણે આવશે 1 માર્કના,
તો કોટિકોણ પહેલા શોધો 90 માંથી બાદ કરને અને જવાબ જે આવે એને 180 માંથી બાદ કરો એટલે આ રીતે આપણે આન્સર લાવી શકીએ આપણે શું યાદ રાખીશું જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાના કોટિકોણ કહેવાય અને પૂરક કોણ જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તેને એકબીજાના પૂરક કોણ કહેવાય ચાલો આસન કોણ વિદ્યાર્થી મિત્રો આ એક નવો ખૂણો છે આસન કોણ જે બે ખૂણાનું શિરોબિંદુ એક હોય બે ખૂણા છે શિરોબિંદુ એક છે આ શિરોબિંદુ એક છે અને એક ભુજ સામાન્ય તમે જોઈ લો આ ભુજ કિરણ બીડી આ ભુજ એ સામાન્ય ભુજ છે આ સામાન્ય ભુજ છે અને બાકીના બે ભુજો આ બે ભુજો એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ હોય બંને ભુજો એક સાઈડ નથી આ સામાન્ય ભુજની એક ભુજ આ બાજુ એક આ બાજુ તો આ બે ખૂણા એટલે નંબર 1 અને આ 2 એને એકબીજાના આસન કોણ કહેવાય એને આમ લખી શકો ખૂણો ABD ચાલો ખૂણો ABD ABD એટલે નંબર 1 ચાલો વત્તા ખૂણો DBC વત્તા ખૂણો DBC બરાબર અને લાખો ખૂણો ABC થશે આમ આ બંને ખૂણાઓ આસન કોણ તરીકે ઓળખાય ફરીથી એકવાર જે બે ખૂણાનો શિરોબિંદુ એટલે ઉદ્ભવ બિંદુ એક જ હોય અને એક ભુજ સામાન્ય હોય અને બાકીના ભુજો સામાન્ય ભુજની જુદી જુદી બાજુ હોય તો એ બે ખૂણાઓને આસન કોણ કહેવાય અને આસન કોણ આ રીતે આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ ખૂણાના બધા પ્રકાર છે હજુ પણ ઘણા બધા આવશે રેખિક જોડના ખૂણા બરાબર અને એ રીતે અભિકોણ આવશે રાઈટ અને એ આપણે આગળ સમજીશું આ બધા જ ખૂણાઓ નોટમાં આકૃતિ ફૂટપટ્ટી પેન્સિલે દોરજો અને એ ખૂણા આકૃતિમાં નીચે દોરવાના રહેશે અને એ રીતે તમારે લખવાનું રહેશે બંધ કરો